नमस्कार रचना डीएनटीवी समाचार कक्ष में आप सबनु स्वागत करू छु। जो एक नजर आज ना मुख्य समाचार। ઉંડેરા તળાવ ઓવરફ્લો થતા કોયલી વડોદરાનો માર્ગ પાંચમા દિવસે પણ બંધ રહેતા સ્થાનિક રહીશો દ્વારા રિફાઇનરીના સત્તાધીશોને કરાયેલી રજૂઆત। કમાટીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે કલ્પવૃક્ષ ધરાશાયી થવાની ઘટના બાદ આજે સંકલ્પભૂમિના ટ્રસ્ટીઓ તંત્ર સામે કરેલા પ્રહારો। ઉંડેરા સ્થિત ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં ગરનાળું ભરાઈ જતા આશરે 100 જેટલા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। આજે રહીશોએ મોરચો સાથે જઈને રિફાઇનરીના સત્તાધીશોને રજૂઆત કરી હતી। સળંગ 4 દિવસ વરસેલા વરસાદના પગલે ઉંડેરા સ્થિત ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીનું નાળું ભરાઈ જતા આશરે 100 જેટલા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। અમારી એ સમસ્યા છે, જબસે આ એડીએમ બંધાઈ છે તબસે આ પાણીની અમારો પ્રોબ્લેમ ચાલુ જ છે, બરાબર। કોઈ સહાયતા મળતી નથી અમારે, અને આ રોડ બ્લોક ઉચોક થઈ ગયો એટલે પાણી અમારે ભરાઈ રહ્યું છે, અને ટોટલી ઘરમાં અમારું નુકસાન થાય છે। અમારે આ એડીએમના કારણે અમારું રોકાણ થઈ રહ્યું છે, એડીએમના કારણે રિફાઇનરી એડીએમ જબસે આ જ્યારે આ એડીએમ બંધાઈ છે ત્યારથી આ અમારું પાણીનું રોકાણ ચાલુ છે, વર્ષોથી આ જ ટાઈપ ચાલુ છે। અમે આજે 18 તારીખ થી અમે બહાર છીએ, અને તમે આજે જે રજૂઆત કરવા ગયા અમે પરમ દિવસે ગયેલા, કાલે ગયેલા, અમે 2 દિવસ થી પંચાયત દ્વારા એમ કહે છે કે અમાર કોઈ સહાયતા મળતી નથી, અમે ડમકી મુકાઈ છે એ પાણી ખેંચાય તે ખરું, પણ હવે ડમકી 1 જ કલાક ચાલે છે, અમારી માટે 2 ડમકી મૂકી છે, 1 ડમકી કામ કરતી નથી। કોઈ નહીં, આજે અધિકારી આજે જ આવ્યા છે, કોઈ જોવા આવ્યું નથી, બરાબર। અને કાલે એક જ વાર સરપંચ આવી છે જોવા માટે, એક જ વાર સભ્ય આવ્યા છે અહીં માટે, બીજું કોઈ જોવા આવ્યું નહીં। રિફાઇનરી દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીના કારણે ગરનાળામાંથી પાણીનો નિકાલ નહીં થતો હોવાથી આજે સ્થાનિક રહીશો રિફાઇનરીના સત્તાધીશોને મળીને રજૂઆત કરી ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। કોંગી કાર્યકર રાજુભાઈની આગેવાની હેઠળ રહીશોએ રજૂઆત કરતા રિફાઇનરીના સત્તાધીશોએ સ્થળની મુલાકાત લીધી હતી। આજે ઇન્દિરાનગરની વસાહતમાં ટોટલી બધા જ 150 પરિવારોના ઘરોમાં પાણી છે। એનું કારણ એક જ છે કે બાજુમાં બનેલી રિફાઇનરીની એડીએમ બિલ્ડિંગ જ્યારથી બની છે ત્યારથી આ લોકોનું પાણી ઘરોમાંથી નીકળતું નથી, અને આના માટે રિફાઇનરી મેનેજમેન્ટે 150 કરોડ રૂપિયા ફાળવેલા છે પાણીના નિકાલ માટે, છતાં પણ એ પૈસો કોઈ જગ્યાએ વાપરવામાં આવેલો નથી, તમે જોઈ શકો છો। અને આ લોકોનું નિરાકરણ મેનેજમેન્ટ આવીને વિશ્વાસ આપી ગયા છે 15 દિવસમાં તમારું નિરાકરણ લાવીશું, જો આ 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર બેસવાના છે। 150 ઘર પાણીમાં જ છે અત્યારે સાહેબ। કમાટીબાગ સંકલ્પભૂમિ પાસે કલ્પવૃક્ષ ધરાશાયી થવાના મામલે આજે ટ્રસ્ટીઓએ સેવા સદન પર આકરા પ્રહારો કર્યા હતા। બાબા સાહેબ આંબેડકરે કમાટીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે જે વૃક્ષ નીચે સંકલ્પ કર્યો હતો તે કલ્પવૃક્ષ ધરાશાયી થઈ ગયો હતો। આજે ટ્રસ્ટીઓએ સ્થળની મુલાકાત લીધી હતી। તેમણે સેવા સદનની નિષ્ક્રિયતા સામે રોષ પ્રગટ કર્યો હતો। સંકલ્પ વૃક્ષ કે જેને પ્રતિજ્ઞા લીધે બાબા સાહેબ આંબેડકરને 96 વર્ષ 23/9/1970 રોજ પૂરા થયા, 2003 રોજ પૂરા થયા, તે સંકલ્પ વૃક્ષ ધરાશાયી થયું। બાબા સાહેબના અનુયાયીઓ અને બૌદ્ધ ધર્મમાં માનનાર દરેક વ્યક્તિઓએ આથી દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને અનુભવીએ છીએ। કોર્પોરેશનના પદાધિકારીઓ વગેરે, માયાનીય મેયર શ્રી, કમિશનર શ્રી વગેરે તાત્કાલિક અહીંયા ઉપસ્થિત થયેલા, માજી મેયર શ્રી સોલંકી સાહેબ વગેરે અહીંયા આવી ગયેલા, અને એમના તરફથી પણ ખાતરી આપવામાં આવેલી છે કે આ જે પ્રમાણે વૃક્ષ હતું એને ફરી અમે ઉગાડવા માટે પ્રયત્ન કરીશું, અને એનો જે કંઈ ખર્ચ ને બધું થશે એ કોર્પોરેશન ભોગવશે, આ પ્રમાણેની એમણે ખાતરી આપેલી। એ વખતે બરોડા યુનિવર્સિટીના મિસ્ટર આર્ય સાહેબને જે પણ બોલાવવામાં આવેલા, કોર્પોરેશન અને સંકલ્પભૂમિ ટ્રસ્ટ આ વૃક્ષને બચાવી શક્યા હોત 2006માં અમે જાણ કરી ત્યારે, પરંતુ એ જ
અમને 2006માં જાણ નથી થયેલી આધારભૂત તમારી પાસેના પુરાવા મુજબ 2010ના અંદર 2010ના રોજે અહીંયા આગળ એમને બોલાવવામાં આવેલા અને એમણે સૂચન કરેલા કે આના અંદર આવા રત્ન ઇન્જેક્શન આપવાથી આને વધારે જીવિત રાખી શકાશે અને એમને અમે લેખિત આપતા હતા તો એમણે એ વખતે સ્વીકારવાની ના પાડી અને કહ્યું કે કોર્પોરેશનને તમે આપો એટલે કોર્પોરેશનને તારીખ 12/8/2010ના રોજે લેખિત આપવામાં આવેલું. કિશનવાડી પોલીસ મથકમાં આજે ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા એક પોલીસ કર્મીનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કિશનવાડી પોલીસ મથકમાં ફરજ નિભાવતા પ્રકાશગીરી ગોસ્વામીને આજે ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પોતાની ફરજ દરમિયાન પોલીસ કર્મીનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હેડ કોન્સ્ટેબલ પ્રકાશગીરી અમૃતગીરી ગોસ્વામી નાઓ આજરોજ નાઇટ કરેલ એમને 5 વાગ્યા સુધીને પછી પોલીસ સ્ટેશનમાં આવેલ અને ઉપર પહેલાં માળે જતા અચાનક એમને એટેકનો હુમલો થતા એ ત્યાં ડરી ગયેલ. પછી તાત્કાલિક એમને SHG હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપેલ 108માં, જ્યાં એમને મૃત જાહેર કરેલ છે. અને તેઓના સગાઓ અને તેના છોકરાએ મળી એમને ચક્ષુદાન પર કરેલ છે અને અચાનક એટેક આવે તેમનું મૃત્યુ થયેલ છે. ચાઇના દ્વારા તિબેટીયનો પર થતા અત્યાચાર સામે શહેરમાં વસવાટ કરતા તિબેટીયનો દ્વારા વિરોધ વ્યક્ત કરીને કેન્ડલ રેલી કાઢવામાં આવી હતી. ચાઇના દ્વારા તેની પડોશમાં આવેલા તિબેટના રહીશો પર અત્યાચાર કરવામાં આવે છે. શહેરમાં વસવાટ કરતા અને MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ચાઇના સામે વિરોધ કરતા કેન્ડલ રેલી ગાંધીનગર ગૃહથી કાઢવામાં આવી હતી. पे सब लोग यहाँ पे टिबेटन स्टूडेंट्स जो हैं MS यूनिवर्सिटी से वो यहाँ पे कलेक्ट हुए हैं, क्योंकि हमें चाइनीज़ गवर्नमेंट को अपनी तरफ से बोलना है कि हम उनके जो रूल है उनसे खुश नहीं है. हमें बहुत ही सप्रेस करके रखा हुआ है वहाँ पे. जो भी हमारे रिश्तेदार वगैरह हैं सबको बहुत टॉर्चर करते हैं वगैरह. और आज का ये दिन 27th जो है ये हमारे लिए इसलिए महत्वपूर्ण है क्योंकि इस डेट पे हम ल्हासा में जो रिवोल्ट हुआ था पहले, कुछ साल पहले रिवोल्ट हुआ था, और उसी तरह हम हर साल ऐसे करते आए हैं. तो हर सितंबर 27 को हम यही जुलूस निकालते हैं. ये हम लोग अपने ट्रेडिशनल ड्रेस पहना है, जैसे आप लोग देख सकते हैं हमें ट्रेडिशनल ड्रेस पहना है हमने, और हमने अभी पूजा वगैरह किया. अब हम यहाँ से लेकर कुछ जो रेलवे स्टेशन है वहाँ तक पैदल चलेंगे. तो વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર આજે સાયન્સ એક્સપ્રેસ ટ્રેન મૂકવામાં આવી હતી. નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ ટ્રેનની મુલાકાત લીધી હતી. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર સાયન્સ એક્સપ્રેસ ટ્રેન મૂકવામાં આવી હતી. આજે અંતિમ દિવસ હોય ટ્રેનમાં સાયન્સ આધારિત વિવિધ ચિત્રો નિહાળવા નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ટ્રેનની મુલાકાત લીધી હતી. આજે અમે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર સાયન્સ એક્સપ્રેસ જોવા આવ્યા છે. ત્યાં આગળ અમે અંદર અલગ અલગ પ્રાણી, અલગ અલગ પ્રદૂષણને ઘણું બધું સાંભળવા મળ્યું, સાંભળ્યુંને ખાસું બધું અમને જાણવા મળ્યું. સારું લાગ્યું, આનંદ આવ્યો અંદર.
ऑल इंडिया डीएसओ द्वारा आज रोज महाराजा सयाजीराव यूनिवर्सिटी ने आर्ट्स फेकल्टी खाते शहीद भगत सिंह ने जन्म जयंती निमित्ते आज पुष्पांजलि कार्यक्रम राखवामां आव्यो हतो। स्वातंत्र संग्राम लड़वैया शहीद भगत सिंह की जन्म जयंती निमित्ते आज रोज डीएसओ द्वारा आर्ट्स फेकल्टी खाते पुष्पांजलि आपवामां आवी हती। शहीद भगत सिंह विचारों समाज में फैलावा डीएसओ द्वारा आ कार्यक्रम आयोजन करवामां आव्यो हतो। शहीद आजम भगत सिंह अमर रहो, अमर रहो। शहीद आजम भगत सिंह अमर रहो, अमर रहो। सिदापार सिदापार स्वातंत्र संग्राम जे बिन समाधानकारी चळवळ ना जे महान क्रांतिकारी शहीद आजम भगत सिंह की आज जन्मजयंती है। जन्मजयंती निमित्ते आज एमएस यूनिवर्सिटी आर्ट्स फेकल्टी खाते अमे ऑल इंडिया डीएसओ तरफ थी पुष्पांजलि कार्यक्रम राख्यो छे। खास करीने जे तेमना विचारों हता, जे तेमनी लड़त हती, जे तेमनुं योगदान हतुं भारत स्वतंत्रता पाछळ, अने जे तेमने स्वप्न जोयुं हतुं कि आवनारा दिवसों में पण देशना दरेक घर में दरेक बाळक आज रीते देश माटे कुर्बानी आपतो रहेशे, देश माटे लड़तो रहेशे, ए वातने लोको वच्चे फैलावाना प्रयत्नथी आजे अमे आ कार्यक्रम अहींया योजीए छीए। डभोई तालुकाना सोमपुरा पाटिया पासे कार अने बाइक वच्चे अकस्मात सर्जाता पिता पुत्रनुं मौत थता शोकनी लागणी व्यापी जवा पामी छे। वडोदरा जीआईडीसी में रहता अने मूळ साहेदपुरा तिलकवाड़ा पत्नी जीतूभाई रमेशभाई बारिया, तेमनी पत्नी किरणबेन अने सवा बे वर्षीय पुत्र अंकितभाई बाइक पर सासरी आमलिया गामे जई रह्या हता, त्यारे सामेथी एक कार पूर झड़पथी आवता बन्ने वाहनों साम सामे अथड़ाता अकस्मात सर्जाता बाइक चालक जीतूभाई बारिया अने तेमना पुत्र अंकितनुं मौत थवा पाम्युं छे। જ્યારે પત્ની કિરણબેનને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ડભોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જો કે આ અકસ્માત હાલમાં પડેલા વરસાદમાં રોડ પર વૃક્ષો પડી જતા વન વિભાગ કે માર્ગ વિભાગ દ્વારા નહીં હટાવાતા અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે। દારૂ પીધેલો હોય કે ના હોય પણ એ પૂર ઝડપે આ સ્કૂટર વાહન ઠોકી ગયેલો છે। બીજું કઈ છે, ઝાડ પડેલું છે, આજે ચાર ચાર દિવસ થી વરસાદ પડે છે, જંગલ ખાતા વાળા કે નથી પીડા વાળા હટાવતા હતા, તો ખરેખર નિષ્કાળજી સરકાર ની કહેવાય, અને જંગલ ખાતાની બી નિષ્કાળજી ને પીને બજાની નિષ્કાળજી ની લખે આ માણસો એક્સિડન્ટ થયું, એમાં બે માણસ મરી ગયા છે, એક 18 વર્ષનો છોકરો છે અને એના પિતા ખલાસ થઈ ગયા। આ તા ત્યાર સુધીના સમાચાર, તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે, ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો, નમસ્કાર।